चालो विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित में अपने स्वाध्याय पोथी पूरता था। बीज गणित पदावली एम अपने प्रश्न नंबर 46 में आया था। आग अपने स्वाध्याय पोथी में 1 થી 45 प्रश्न जोया, आज आप 46 प्रश्न जोशू। 46 प्रश्न में शू कहे? 46 प्रश्न एम कहे, एक्स में 6 उमेरी। जो पहला आम सरखी रकम वाँचो, नकर आम डाउट क्लियर नहीं थे। शू कीध? एक्स में 6 उमेरी 3 वडे भांगवा है। एक्स में 6 उमरो एट उमरव एट सरवाड़ो करो। उमरव एट सरवाड़ो करो के उमरवा है? एक्स में एट एक्स प्लस 6 आश। एक्स में 6 उमरी 3 वडे भांगवा है। जो एक्स में 6 उमरी 3 वडे भांगता है जवाब शू आ? तमारो ऑप्शन ए क्लियर। एक्स प्लस 6 भांगिया 3। एनी पछीनो जो एक्स प्लस 5 मात्र आंकड़ाकीय अभिव्यक्ति है। आवु आपणे पाठ्यपुस्तक में भणी गया। आंकड़ाकीय अभिव्यक्ति एटले शू? एमां कोई चल न आवे, परंतु आमां जो एक्स चल आवी गयो एक्स चल, एक्स चल आवी गयो, एनो मतलब शू थाय? एमां मात्र आंकड़ाकीय अभिव्यक्ति नथी। मैं तमने एम कीधुं तो आवुं आवे त्यारे, आंकड़ाकीय अभिव्यक्ति में खाली आंकड़ा ज देखाड़े, एटले 5, 2, 3, 7 आंकड़ा में तो खबर पड़े तमने, आंकड़ा ज देखाड़े, एमां क्यांय चलनो समावेश न थाय। पण आमां चल पण आवी गयो। कयो चल आवी गयो? एक्स चल आवी गयो। एक्स चल आवी गयो, एनो मतलब शू? मात्र आंकड़ाकीय अभिव्यक्ति नथी, एटले शू आवशे एमां? खोटू। 48 जो કોઈપણ બે આંકડાકીય અભિવ્યક્તિ લખો, કોઈપણ બે આંકડાકીય અભિવ્યક્તિ લખવાની છે અમારે, કોઈપણ બે આંકડાકીય અભિવ્યક્તિ। તમને એટલી તો ખબર પડી કે આંકડાકીય અભિવ્યક્તિ એટલે એવી અભિવ્યક્તિ કે જેમાં ખાલી ચલનો સમાવેશ થવો જોઈએ નહીં, માત્ર આંકડાનો જ સમાવેશ થવો જોઈએ, ક્લિયર। એટલે જો આંકડાકીય અભિવ્યક્તિ લખવાની છે કોઈપણ બે, એટલે પહેલી લખી જાઓ 5 કૌંસમાં 15 - 5 પ્લસ 7 × 3, બીજી લખી 17, એવું જરૂર નથી તમે 8 લખો, તમે આની જગ્યાએ બીજી કોઈ પણ અભિવ્યક્તિ લખી શકો 10 અને 12 13 15 14 17 17 - 18 અને 20, ક્લિયર। તમારી રીતે કોઈ પણ લખી શકો। 49 x - 3 + 5 એ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે કે નહીં તે કારણ સહિત લખો, ક્લિયર। જો પહેલી વસ્તુ તો x - 3 + 5 માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે, તમને જોઈને એવું લાગે છે આંકડાકીય અભિવ્યક્તિ હોય, નથી લાગતું, કારણ એમાં જો ચલ આપેલો છે। કયો ચલ આપેલો છે? એક્સ ચલ આપેલો છે, એમાં એક્સ ચલ આપેલો છે, એનો મતલબ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ નથી, એમાં ચલનો પણ સમાવેશ થાય છે। એટલે નીચે કારણમાં શું આપી? આંકડાકીય અભિવ્યક્તિ નથી, કારણ કે x - 3 + 5 માં એક્સ ચલ છે, તેથી x - 3 + 5 એ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ નથી, ક્લિયર। પ્રશ્ન નંબર આવશે 50, એમાં શું છે? જો પ્રશ્ન નંબર 50 નીચેના દરેકની અભિવ્યક્તિ આપો, નીચેના દરેકની શું આપો? અભિવ્યક્તિ આપો। દરેકે દરેકની અભિવ્યક્તિ આપવાની છે અમારે। પહેલું તો જો 5 ને x માં ઉમેરતા, કોને કેમાં ઉમેરવાનું છે? 5 ને x માં ઉમેરતા, એટલે ઉમેરતા એટલે સરવાળો આવે એટલી ખબર પડી ગઈ। તો 5 ને x માં ઉમેરો તો શું આવે? 5 + x। બીજું 15 ને m વડે ગુણતા, કોને એમ વડે ગુણવાનું છે? 15 ને m વડે ગુણતા, 15 ને m વડે ગુણો એટલે શું આવે? 15 m ગુણવું છે એટલે એને ગુણ્યા એમ આવશે, એટલે 15 × m એટલે શું આવશે? 15 m। ત્રીજું -p ને 6 વડે ગુણતા, -p ને 6 વડે ગુણતા એટલે -6p। ચોથું સિમ્પલ બધા દાખલા, જો ઉમેરવું એટલે સરવાળો, બાદ કરવું એટલે બાદબાકી, ગણા એટલે ગુણવું, પછી એટલામાં ભાગનું છે તો ભાગાકાર, આ બધા એટલા શબ્દ યાદ રાખી લો એટલે એક દાખલામાં પ્રોબ્લેમ ન આવે, બધા એમને આવડી જાય દાખલા, ક્લિયર। બીજું શું કીધું? જો વાયમાં -3 ઉમેરતા, વાયમાં -3 ઉમેરો તો શું આવે? y + -3 ઉમેરવું એટલે સરવાળો, એટલે વચ્ચે સરવાળાની નિશાની આવી। બીજું શું કીધું? -3 ઉમેરવાના છે, એટલે y + -3। પ્રશ્ન નંબર 5, z માંથી -5 બાદ કરતા, z માંથી કેટલા બાદ કરવાના છે? -5, જો z માંથી -5 બાદ કરતા
माइनस पांच बात करवाना छे वच्चे निशानी आवशे माइनस पांच नी। बीजू कई संख्या बात करवानी छे तो माइनस पांच एटले काउंस में आवशे माइनस पांच। पछी आना पछी आवशे छठ्ठू जो छठ्ठा में शू कीधु एक्स ने त्रण वडे गुणता एक्स ने त्रण वडे गुणवाना छे मारे एक्स ने त्रण वडे गुणू એટલે ગુણું શબ્દ આવ્યો એટલે શું આવશે ગુણાકાર આવશે એટલે ત્રણ એક્સ ભાંગાકાર ભાંગવું શબ્દ આવ્યો હોય તો એક્સ ભાંગ્યા ત્રણ ઉમેરતા શબ્દ આવ્યો હોય તો એક્સ પ્લસ ત્રણ બાદ કરતા શબ્દ આવ્યો હોય તો એક્સ માઇનસ ત્રણ ક્લિયર એટલામાં આવે ડાઉટ ન રહેવો જોઈએ। પ્રશ્ન નંબર સાત એનમાંથી માઇનસ સાત બાદ કરતા એનમાંથી માઇનસ સાત બાદ કરતા એટલે એન તો આવશે જ કઈ સંખ્યા બાદ કરવાની છે તો માઇનસ સાત જો કૌંસમાં લખેલી છે મારે સંખ્યા બાદ કરવાની છે માઇનસ સાત એટલે જો એ કૌંસમાં લખેલી છે। બીજું વચ્ચે કઈ નિશાની આપેલી છે એમાં વચ્ચે નિશાની આપેલી છે માઇનસની નિશાની ક્લિયર એટલે બાદ કરવું એટલે માઇનસ એટલે એન માઇનસ કૌંસની અંદર કેટલા આવશે માઇનસ સાત। આઠમો જો પીને માઇનસ પાંચ વડે ગુણતા પીને માઇનસ પાંચ વડે ગુણતા એટલે માઇનસ પાંચ પી। નવમું જો માઇનસ અગિયારમાં પી ઉમેરતા માઇનસ અગિયાર છે પી ઉમેરતા ઉમેરતા શબ્દ આવ્યો એટલે એક વસ્તુ અહીંયા તમને મગજમાં આવે ઉમેરતા એટલે સરવાળો થાય ઉમેરતા એટલે શું આવે સરવાળો માઇનસ અગિયારમાં પી ઉમેરતા એટલે માઇનસ અગિયાર પ્લસ પી। હવે એમ કીધું હોય માઇનસ અગિયારમાં પી બાદ કરતા શું કીધું હોય માઇનસ અગિયારમાં પી બાદ કરતા બાદ કરતા કીધું હોય તો શું આવે માઇનસ અગિયાર માઇનસ પી। બીજું દસમું પંદરને ત્રણ એક્સમાં ઉમેરતા પંદરને કેમાં ઉમેરવાનું છે ત્રણ એક્સમાં એટલે ત્રણ એક્સ પ્લસ કેટલા આવશે પંદર પંદરને ત્રણ એક્સમાં ઉમેરવાનું છે એટલે પંદર પ્લસ ત્રણ એક્સ। અગિયારમો એક્સના ત્રણ ગણામાં એક્સના કેટલા ગણા ત્રણ ગણા એટલે ત્રણ એક્સ એક્સના ત્રણ ગણામાં પાંચ ઉમેરતા એક્સના ત્રણ ગણામાં પાંચ ઉમેરો એટલે ત્રણ એક્સ પ્લસ પાંચ। હવે એમ કીધું વાયના ત્રણ ગણા વાયના ત્રણ ગણા એટલે થ્રી વાય એમાંથી પાંચ બાદ કરતા તો ત્રણ વાય માઇનસ પાંચ ક્લિયર। બીજું બારમો વાયને માઇનસ પાંચ વડે ગુણી વાયને માઇનસ પાંચ વડે ગુણી મળતા પરિણામને સાતમાં ઉમેરતા વાયને માઇનસ પાંચ વડે ગુણવાના છે પછી જે પરિણામ મળે વાયને માઇનસ પાંચ વડે ગુણી જે પરિણામ મળે એ પરિણામમાં કેટલા ઉમેરવાના છે સાત ઉમેરવાના છે સિમ્પલ આગળના જેવો જ દાખલો માઇનસ પાંચ વાય પ્લસ સાત આવશે કારણ કે વાયને મેં માઇનસ પાંચ વડે ગુણ્યા છે એટલે માઇનસ પાંચ વાય ઉમેરવાના છે કેટલા એમાં સાત એટલે માઇનસ પાંચ વાય પ્લસ સાત ક્લિયર। તેરમો જો એક્સને ત્રણ વડે ભાંગી એક્સને ત્રણ વડે ભાંગી પરિણામમાં બે ઉમેરતા એક્સને ત્રણ વડે ભાંગવાના છે ભાંગવાના છે એનો મતલબ ભાંગાકાર આવશે ભાંગવાના છે એનો મતલબ શું ભાંગાકાર આવશે એટલે એક્સ ભાંગ્યા થ્રી પરિણામમાં કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે એટલે એક્સ ભાંગ્યા થ્રી પ્લસ બે ક્લિયર એક્સ ભાંગ્યા થ્રી પ્લસ બે કારણ કે એક્સને ત્રણ વડે ભાંગી પરિણામમાં બે ઉમેરતા એટલે એક્સ ભાંગ્યા થ્રી પ્લસ બે। ચૌદમો ત્રણ ઝેડને પાંચ વડે ભાંગી પરિણામમાંથી ત્રણ બાદ કરતા ત્રણ ઝેડને પાંચ વડે ભાંગી પરિણામમાંથી ત્રણ બાદ કરતા ત્રણ ઝેડ આપેલા છે અને પાંચ વડે ભાંગી એટલે ત્રણ ઝેડ ભાંગ્યા પાંચ પરિણામમાંથી કેટલા બાદ કરવાના છે ત્રણ એટલે ત્રણ ઝેડ છેદમાં પાંચ માઇનસ ત્રણ। પંદરમું જોઉં એક્સના દસ ગણામાંથી એક્સના દસ ગણા ગણા એવું એટલે ગુણાકાર શબ્દ આવશે એક્સના દસ ગણા એટલે દસ એક્સ એમાંથી છ બાદ કરતા કેટલા બાદ કરવાના છે છ બાદ કરવાના છે એટલે દસ એક્સ માઇનસ છ। એના પછી જો એકાવનમો પ્રશ્ન જોડકા જોડો બારમાંથી ઝેડ બાદ કરતા બારમાંથી ઝેડ બાદ કરો એટલે બાર માઇનસ ઝેડ એટલે એમાં આવશે બી એમાં શું આવશે બી આવશે જો બાર માઇનસ ઝેડ। પછી બીજું બારમાં ઝેડ ઉમેરતા બારમાં ઝેડ ઉમેરો તો બાર પ્લસ ઝેડ એટલે એમાં આવશે સી બાર પ્લસ ઝેડ। બારને ઝેડ વડે ગુણતા એટલે બાર ઝેડ એટલે બાર ગુણ્યા ઝેડ એટલે ત્રીજામાં આવશે ડી। બારને ઝેડ વડે ભાંગતા બારને ઝેડ વડે ભાંગતા એટલે ભાંગાકાર એટલે બાર ભાંગ્યા ઝેડ એટલે એમાં આવશે એ એટલે જવાબ તમારો આવશે બી સી ડી એ। હવે જો બાવનમો બાવનમો પ્રશ્ન શું કહેવા માગે છે
जो एमां त्रण चार अने पांच त्रण संख्या आपेली छे, कई कई त्रण चार अने पांच नो सरवाळा बादबाकी अने गुणाकारनी प्रक्रियानो उपयोग करीने जुदी जुदी अभिव्यक्तिओ लखो। એટલે જો આમાં આપેલી છે એવું જરૂરી નથી કે તમે આ જ લખી શકો, અહીંયા આપેલી છે, અહીંયા તમને આઠ અભિવ્યક્તિ અલગ અલગ આપેલી છે, જો અહીંયા આઠ અલગ અલગ અભિવ્યક્તિ આપેલી છે, એવું જરૂરી નથી કે તમે આ લખી શકો, આની જગ્યાએ તમે તમારી રીતે કોઈ પણ લખી શકો। એટલે પહેલી અભિવ્યક્તિ છે ત્રણ પ્લસ ચાર, પહેલાં કાઉન્સમાં ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ। બીજી અભિવ્યક્તિ છે કાઉન્સમાં ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ। ત્રીજી અભિવ્યક્તિ છે કાઉન્સમાં ત્રણ પ્લસ ચાર માઇનસ પાંચ। ચોથી અભિવ્યક્તિ છે પાંચ પ્લસ કાઉન્સમાં ચાર ગુણ્યા ત્રણ। પાંચમી અભિવ્યક્તિ છે ચાર માઇનસ ત્રણ ગુણ્યા પાંચ। પાંચમી અભિવ્યક્તિ કઈ છે? ચાર માઇનસ ત્રણ ગુણ્યા પાંચ। છઠ્ઠી અભિવ્યક્તિ છે ત્રણ ગુણ્યા પાંચ માઇનસ ચાર। સાતમી અભિવ્યક્તિ છે કાઉન્સમાં ચાર માઇનસ ત્રણ પ્લસ પાંચ। આઠમી અભિવ્યક્તિ છે પાંચ માઇનસ ત્રણ ગુણ્યા ચાર। ક્લિયર? આ તમારો બાવનમો પ્રશ્ન અહીંયા પૂરો। હવે આવશે ત્રેપનમો પ્રશ્ન। ત્રેપનમો પ્રશ્ન શું કહે છે? જો નીચેની અભિવ્યક્તિઓમાં ક્રિયાઓ ઓળખી અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો। ખાલી ક્રિયા ઓળખવાની છે તમને। જો અહીંયા અભિવ્યક્તિ આપેલી છે, અભિવ્યક્તિમાં શું આપેલું છે? એક્સ માઇનસ ટુ, ટુ એક્સ પ્લસ પંદર, ટુ એક્સ માઇનસ પંદર, એક્સના છેદમાં સત્તર, સત્તર એક્સ। અભિવ્યક્તિ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે અમારે લખવાનું છે। હવે પહેલી ક્રિયા છે બાદબાકી। પહેલી ક્રિયા કઈ આપેલી છે? બાદબાકી। બાદબાકી એટલે વચ્ચે માઇનસની નિશાની આવશે। અભિવ્યક્તિ દર્શાવે છે એક્સમાંથી બે બાદ કરતા, એક્સમાંથી કેટલા બાદ કરવાના છે? બે બાદ કરવાના છે। બીજી અભિવ્યક્તિ આપેલી છે ટુ એક્સ પ્લસ પંદર, એટલે ગુણાકાર અને સરવાળો બે આવ્યું, એટલે એક્સના બે ગણા, એક્સને બે વડે ગુણીએ એમાં કેટલા ઉમેરતા? પંદર ઉમેરતા। સિમ્પલ એના જેવું જ છે। જો અહીં એક્સને બે વડે ગુણી તેમાં કેટલા ઉમેરતા? પંદર। ટુ એક્સ માઇનસ પંદર, ટુ એક્સ માઇનસ પંદર એટલે ગુણાકાર અને બાદબાકી, એક્સને બે વડે ગુણી અને તેમાંથી પંદર બાદ કરતા। ચોથી અભિવ્યક્તિ એક્સ ભાંગ્યા સત્તર, એટલે એક્સનો સત્તરમો ભાગ અથવા એક્સને સત્તર વડે ભાંગતા। આ પેલું છે ને, જો અહીંયા એક્સ ભાંગ્યા સત્તર, અહીં શું આપેલું છે? એક્સ ભાંગ્યા સત્તર, એક્સ ભાંગ્યા સત્તર છે એટલે એક્સને સત્તર વડે ભાંગતા, અથવા આની જગ્યાએ એમ પણ લખી શકો એક્સનો સત્તરમો ભાગ। ક્લિયર? એની પછી આપેલું છે સત્તર એક્સ, સત્તર એક્સ એટલે એક્સને કેટલા વડે ગુણ્યું? સત્તર વડે। એટલે પહેલી વસ્તુ તો એ ક્રિયા છે ગુણાકાર, કયા કયા ગુણાકાર? સત્તર અને એક્સનો ગુણાકાર, એટલે અભિવ્યક્તિમાં આવશે એક્સને સત્તર વડે ગુણતા। સિમ્પલ છે બધું। ચોપનમો પ્રશ્ન જુઓ। ચોપનમો પ્રશ્ન શું કહે છે? માત્ર બે ક્રિયાઓનો ઉપયોગ કરી, કોઈ પણ બે ક્રિયા, એવું નથી સરવાળો બાદ બાકી, ક્લિયર? બે ક્રિયાઓનો ઉપયોગ કરી ચલ એક્સ અને ચાર તથા આઠ, શું કીધું? કોઈ પણ બે જ ક્રિયા, સરવાળો બાદ બાકી, બાદ બાકી ગુણાકાર, ભાંગાકાર સરવાળો, ગુણાકાર બાદ બાકી, ભાંગાકાર બાદ બાકી, પણ કોઈ પણ બે ક્રિયા આવી જોઈએ। હવે તમે એમ લ્યો સરવાળો બાદ બાકી ગુણાકાર, તો ત્રણ ક્રિયા આવી ગઈ, ત્રણ ક્રિયા ચાલે નહીં, કોઈ પણ બે જ ક્રિયા હોવી જોઈએ, સરવાળો તો અથવા બાદ બાકી, એટલે સરવાળો અને બાદ બાકી, અથવા બાદ બાકી અને સરવાળો, અથવા ગુણાકાર અને બાદ બાકી, અથવા ગુણાકાર અને ભાંગાકાર। ક્લિયર? શું કહે છે એમાં? માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરી ચલ એક્સ અને ચાર તથા આઠની અભિવ્યક્તિ લખવાની છે। ચાર તથા આઠની અભિવ્યક્તિ લખો। દરેકમાં એક્સની હાજરી અનિવાર્ય છે, દરેકમાં એક્સની હાજરી કેવી છે? અનિવાર્ય છે। પહેલું આપેલું છે ચાર એક્સ પ્લસ આઠ, પહેલું શું આપેલું છે તમને? ચાર એક્સ પ્લસ આઠ। ક્લિયર? બે પ્રક્રિયા એવી, ગુણાકાર અને સરવાળો। બીજું આપેલું છે ચાર એક્સ માઇનસ આઠ, બે પ્રક્રિયા એવી, ગુણાકાર અને બાદબાકી। ત્રીજું આપેલું છે આઠ એક્સ પ્લસ ચાર, બે પ્રક્રિયા એવી, કઈ કઈ? ગુણાકાર અને સરવાળો। પણ તમારે ત્રણનો જ ઉપયોગ કરવાનો છે, ચલ એક્સ અને ચાર અને આઠનો। ચોથું જો એક્સ ભાંગ્યા આઠ માઇનસ ચાર, બે પ્રક્રિયા એવી, ભાંગાકાર અને બાદબાકી। એની પછી જો એની પછી આવશે એક્સ ભાંગ્યા આઠ પ્લસ ચાર,
एक्स भाग्या आठ प्लस चार एट शू आ एक्स नो आठमो भाग प्लस चार भागाकार ने सरवाड़ो एनी पछी आवशे एक्स भाग्या चार प्लस आठ शू कीधु एम एक्स भाग्या चार प्लस के कीधा से आठ એટલે બે પ્રક્રિયા એવી કઈ કઈ પહેલું તો ભાંગાકારની બીજું તો સરવાળાની ક્લિયર 55મો જેવું અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ વ્યવહારિક એટલે જે અભિવ્યક્તિ આપણે દર્શાવી છે સમીકરણનો વ્યવહારમાં એટલે રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે આપણે એ જોવાનું છે જો 55 બ્રિજલની હાલની ઉંમર 1 વર્ષ હોય તો બ્રિજલની હાલની ઉંમર 1 વર્ષ હોય તો 10 વર્ષ પછી તેણીની ઉંમર શું થશે સિમ્પલ છે ધારો કે તમારી હાલની ઉંમર અત્યારે છે 12 વર્ષ ધારો કે તમારી હાલની ઉંમર અત્યારે 12 વર્ષ છે તો 10 વર્ષ પછી કેટલી થાય તો 12 + 10 એટલે કેટલી થાય 22 વર્ષ થાય એનો મતલબ અત્યારની ઉંમરમાં 10 ઉમેરી દો એટલે તમને મને 10 વર્ષ પછીની ઉંમર મળે એટલે જો બ્રિજલની હાલની ઉંમર છે 1 વર્ષ બ્રિજલની હાલની ઉંમર કેટલી છે 1 વર્ષ છે 1માં 10 ઉમેરો એટલે કેટલા આવશે 1 + 10 હવે તમને અહીંયા એમ કીધું 10 વર્ષ પછી કીધું એની જગ્યાએ એમ કીધું 10 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી થઈ તો શું આવે માઇનસ એટલે 1 - 10 આવે તો ક્લિયર હવે જો 56મો દાખલો શું કહે છે તમને યતીનની હાલની ઉંમર વાય વર્ષ હોય તો યતીનની હાલની ઉંમર વાય વર્ષ છે તો 15 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી થઈ પહેલાં શબ્દ આવે એટલે બાદબાકી કરવાની પછી શબ્દ આવે એટલે શું કરવાનો સરવાળો બે વસ્તુ જ આવશે પહેલાં શબ્દ આવે એટલે બાદબાકી પછી શબ્દ આવે એટલે શું આવે સરવાળો યતીનની હાલની ઉંમર છે વાય વર્ષ તો 15 વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી થઈ 15 વર્ષ પહેલાં તો આમાં જવાબ શું આવશે વાય માઇનસ 15 57મો જો 57મો દાખલો શું કહેવા માગે છે નીચેના આપેલા વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવો નીચેના આપેલા વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવવાનું છે જો શું કીધું પેનની કિંમત 1 રૂપિયા છે અને પેન્સિલની કિંમત 1/2 રૂપિયા છે સિમ્પલ ધારો કે પેનની કિંમત 10 રૂપિયા હોય તો પેન્સિલની કિંમત કેટલી થાય 10/2 એટલે 5 રૂપિયા તો જવાબ શું આવશે પેન્સિલની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે અડધી છે અથવા પેનની કિંમત પેન્સિલની કિંમત કરતાં બે ગણી છે અથવા બમણી છે બીજો જો સચિનનો ક્રિકેટ મેચમાં સ્કોર 1 રન છે સચિનનો ક્રિકેટ મેચમાં સ્કોર કેટલો છે 1 રન અને સૌરવનો સ્કોર 1 - 15 રન છે તો એમને ખબર પડી જાય સૌરવનો સ્કોર સચિનના સ્કોર કરતાં 15 રન કેવો છે ઓછો છે ક્લિયર તો જવાબ શું આવશે સૌરવનો સ્કોર સચિનના સ્કોર કરતાં 15 રન ઓછો છે અથવા સચિનનો સ્કોર સૌરવના સ્કોર કરતાં 15 રન વધારે છે ક્લિયર બીજું ત્રીજું વર્ગ 5 એટલે 5મા ધોરણમાં n વિદ્યાર્થીઓ છે અને 6ઠા ધોરણમાં n + 10 વિદ્યાર્થીઓ છે તો શું આવશે 5મા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા 6ઠા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં 10 ઓછી છે અથવા 6ઠા ધોરણમાં એટલે વર્ગ 6માં વર્ગ 5 કરતાં 10 વિદ્યાર્થીઓ કેવા છે વધારે છે ક્લિયર હવે તમે આમાં બે રીતે લખી શકો જો અહીંયા તમને કઈ રીત આપેલી છે ધોરણ 6 એટલે વર્ગ 6 અને વર્ગ 5 એટલે 5મો ધોરણ વર્ગ 6માં વર્ગ 5 કરતાં 10 વિદ્યાર્થીઓ કેવા છે વધારે છે ચોથો જો રોહિતની ઉંમર વાય વર્ષ છે રોહિતની ઉંમર કેટલી છે વાય વર્ષ છે હાર્દિકની ઉંમર 2y વર્ષ છે એમને ખબર પડી જાય ધારો કે રોહિતની ઉંમર અત્યારે 20 વર્ષ હોય તો હાર્દિકની ઉંમર કેટલી થાય વાય બરાબર 20 થયું ને તો 2 × 20 એટલે હાર્દિકની ઉંમર થાય 40 વર્ષ તો જવાબ શું આવશે તમારામાં હાર્દિકની ઉંમર રોહિતની ઉંમર કરતાં 2 ગણી છે ક્લિયર હાર્દિકની ઉંમર રોહિતની ઉંમર કરતાં કેટલા ગણી છે 2 ગણી છે આમાં તમે અલગ અલગ રીતે તમારી રીતે પણ લખી શકો આપણે આજના વિડીયો લેક્ચરમાં 57 પ્રશ્ન સુધી રાખશું હવે પછીનો જે વિડીયો લેક્ચર આવશે એ તમારો આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો લેક્ચર એમાં સ્વાધ્યાય પછી પૂરી થઈ જશે ક્લિયર
એટલે આ બધું જે વિડીયો લેક્ચરમાં આપું છું અને પીડીએફમાં આપું છું તે બધું તમે સ્વાધ્યાય પોથીમાં લખી નાખજો. થેન્ક યુ.